બીજી તરફ મોદી કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વ લઈને આપને સમાચાર આપી દઈએ, ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળવા જઈ રહ્યું છે. અમિત શાહ, એસ જયશંકર અહીંથી રાજ્યસભાના સાંસદ કે જેઓનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી છે, જેપી નડ્ડા કે જેઓને પણ હવે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. આ તરફ મનસુખ માંડવિયાને રિપીટ કરાય છે તો સી આર પાટીલની એન્ટ્રી કેબિનેટમાં થઈ છે અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થવા જઈ રહ્યો છે. આપને કહી દે કે અમિત શાહ, સી આર પાટીલ, નીમુબેન આ તમામ એ નામો છે કે જેઓ આજે વડાપ્રધાન સાથેની બેઠકમાં પણ સામેલ હતા, નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં પણ સામેલ હતા. સી આર પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, નવસારીથી સાંસદ, સૌથી વધુ લીડ સાથે તેઓ જીતતા આવે છે. તો એસ જયશંકર અને જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાથી સાંસદ છે, અમિત શાહ, સી આર પાટીલ, મનસુખ માંડવિયા અને નીમુબેન હાલમાં જ લોકસભામાં તેઓ જીતીને આવ્યા છે, તેઓને આ સ્થાન મળવા જઈ રહ્યું છે. અમિત શાહ, મનસુખ માંડવિયા બંને ચોક્કસપણે નક્કી બનાતા હતા. એસ જયશંકરનું નામ પણ નક્કી જ બનાતું હતું. જેપી નડ્ડા કે જેઓને સંગઠનમાંથી હવે મંત્રીમંડળમાં સંમેલિત કરવા આવવા જઈ રહ્યા છે. નીમુબેન બાંભણિયા એક મહિલા ચહેરો ગુજરાતમાંથી અને સી આર પાટીલ અગાઉ પણ ચર્ચા હતી, ભારતીય જનતા પાર્ટીના અત્યારે પ્રદેશ અધ્યક્ષ છે, તેમને હવે મોદીની ટીમમાં મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવામાં આવનાર છે. તો આ જે છ નામ છે તે આપને અત્યારે કહી રહ્યા છીએ કે જેઓ આજે શપથ લેશે, એટલે કે ગુજરાતનો જે ધબધબો છે, તમે 2019માં અને 14માં પણ જુઓ આ જ લગભગ સંખ્યા રહી છે. અને જોકે ચહેરાઓ ચોક્કસપણે અલગ હતા, કેટલાકને આ વખતે પડતા પણ મુકાયા છે.